તો બોલો, હું વાત કરવાની હતી મારે. હા, મેં ચર્ચા વિચાર ના કરી જ લઉં. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને મારા ઘરના બધા વાસી કમ થઈ ગયા છે અને મસ્ત એવી તૈયાર થઈને જ આવી ગઈ છું તમારી સામે. કેમ કે 3-4 દિવસથી આ બીમાર હાલતું હતું, પણ આજે તો થઈ ગઈ છું એકદમ રેડી. તબિયતે સારી છે, કંઈ વાંધો નથી. તમને મારા ચહેરાની સ્માઈલ ઉપરથી જ ખબર પડે કે નહીં, હવે મારી તબિયત બહુ સારી છે. અને તમે બધા એટલા સરસ સરસ કમેન્ટ કર્યા કે અંજુબેન તમને શું થયું, કેમ બ્લોગ નહોતો આવતો, તો એ વાંચીને મને બહુ જ આનંદ થયો કે નહીં ભાઈ, તમને બધાને મારી ચિંતા છે. તો અત્યારે મારી તબિયતમાં બહુ જ સારું છે, કંઈ વાંધો નથી, એકદમ ફિટ એન્ડ ફાઇન. તમે જો એમ તો હાલો, હવે આપણે કરવાની છે પેટ પૂજા. દીવાબત્તી પૂજા કરી લીધી છે, બાકીના ઘરના કામ પણ થઈ ગયા છે. હવે ચા નાસ્તો કરી લઈને પછી આગળ દિવસની શરૂઆત કરીએ, અને પછી મારે તમારી યાર આજે જરૂરી વાત પણ કરવી છે. પણ અત્યારમાં વાત નહીં કરું, થોડુંક મોડેકથી વાત કરીએ ને, તો તમે વિચારો કે હું તમારી યારે હું વાત કરવાની છું. એટલે થોડુંક સસ્પેન્સ રાખવું બને ને, બરાબર ને સાહેબ? તો સાહેબ એ જો અહીં તૈયાર થઈને બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એને લાગે છે ઠંડી. ઠંડી નથી લાગતી, ઓલ ધારણ ઉપર ગયો તો હતી, કોટ પહેરી લીધો તો. પછી કાઢવાની આળસ થઈ. એટલે જો શર્ટ પહેરવાની, ટી શર્ટ પહેરવાની આળસ થાય ને, એટલે સાહેબ સ્વેટર, જર્સી ગમે હાથમાં આવે ને પહેર લે. પછી ભલે ગરમી થાય, બફાઈ જાય, ઓરો થઈ જાય, હાલે પણ પહેરી લેવાનું. નહીં, આજે છે વાતાવરણ થોડું ગરમી જેવું, કઈ ખબર નથી પડતી વાતાવરણમાં શું ફેરફાર થાય એનું. મારી જેમ કઈ નક્કી નથી રહેતું, કઈક હાજું કઈક માંદું ને એવું બધું હાલે છે. તો કઈ નહીં, હાલો, શરૂઆત તો બહુ મસ્ત થઈ છે દિવસની. તો આવી જ રીતના છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો, અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને, તમે વિચારો કે મારે તમારી હું વાત કરવી છે જલ્દી જલ્દીથી, નહીં તારે કમેન્ટ કરી દો, એટલે જોઈએ કે કોને ખ્યાલ છે કે હું મારે તમારી કઈ વાત ઉપર ચર્ચા કરવી છે. તો મળીએ થોડીક વાર રહીને. હેલો, ટાઈમ થયો છે 10:05, ને મારે જવું છે દુકાને. અંજુ અહીં ગોતે છે ચણિયા બોર. એ ટબ્બા બોર ગોતું, ટબ્બા. જલ્દી હવાર થાય, જલ્દી હું બોર ખાવ, કેમ કે સાહેબે કીધું હતું આજ બોર નહીં, છાશ નહીં, કોઈ વસ્તુ નહીં, કાલે તારે જે ખાવું હોય ને ખાજે. એટલે હું હવાર થવાની રાહ જોતી હતી. રાતે મને નિંદર માં ચણિયા બોર દેખાતા હતા કે હવાર થાય હું બોર ખાવ. અત્યારમાં ચા નાસ્તો કરીને ફ્રી થઈને આવી ગઈ સીધી ઇન્ડોરે. એકાદ તો ઘરમાં અનુભવી માણસ જોઈએ, મારા જેવા બધા ગાંડા હોય તો પછી ક્યાં જવું? સારા જવા ગાંડા જોઈએ. તો મેં તમને સમજદાર કીધા, કઈ ના ગાંડા કર દે, સમજદાર નહીં. એ તો તમે બધા મને કમેન્ટ માં કેજો હું ડાઈ શું કે ગાંડી. સાહેબ તો મને કહે કે સમજદાર છું, એટલે તો મને એમ થાય કે નહીં તો હું ડાઈ છું, નહીં તો મારા મતે મને એમ લાગે કે હું અડધી ગાંડી છું. કઈ નહીં, મસ્ત બોર પાકી ગયા, હાલો તમે બધા ચણિયા બોર ખાવા. એ તો અમારું મન સમજે. જો તો હું કામ, તમે કહો કે તું ડાઈ છે, પછી કે તો મારું મન સમજે. હે, ગાંડા ગાંડો કહેવાય? જો કેવા છે, કેતાઈ જાય ને બધા, માથે માલા માથે હાથે રાખતા જાય. નહીં કોઈ નહીં, નોજ કહો ને તમે, તમે જોડે મને નોજ કહેવાય ને. સારું, હાલ તમારે તો દુકાને જવું, બપોરે તો બનાવવાના છે મસ્ત મસ્ત રાજમા અને ભેગું ટમેટા નું શાક બનાવું. રાજમા ને ભાત તો બનશે જ, કેમ કે ધારાએ કાલ હિંચે કીધું હતું કે મમ્મી મારે રાજમા ખાવા, મેં રાતના જ રાજમા પલાળી દીધા. હાલો તમને બતાવું, મેં રાજમા પલાળી દીધા, મારા ઘરના બધા કામ થઈ ગયા, અને સાહેબ અત્યારમાં જો ટીવીમાં વ્લોગ જોતા હતા, એને ટીવીમાં જોવો વધારે ગમે, એને આ જોવો કોમેડી વાળો જોવો તો એને ગમતા હોય ને એવા બ્લોગ જોવે સાહેબ. તો મસ્ત મસ્ત જો રાજમા પલાળી દીધા છે અહીંયા, તો રાજમા અને ભાત થાય.
મને છે ને રાજમા ને અડદ ઈ ભાવે. સાહેબ ને ખાલી રાજમા ભાવે એટલે અડદ નું શાક અલગ કરવું પડે, નહી તો રાજમા ને અડદ કરીએ તો મસ્ત લાગે. સાહેબ લાગે, હું કેમ ના પાડું, લાગે માથામાં. તો કઈ નઈ, સેવ વાળું શાક નહીં કરું, લોટ વાળું ટમેટા નું શાક બનાવીશ. તો ઓલા હેમા બેન ને થોડી કેવી રેસીપી જોઈએ ને તો એ શેર કરી દઈશું. સેવ હોય તો સેવ નાખી, આલુ સેવ છે ને આરામથી હું સાહેબ બેઠા અત્યારમાં ચર્ચા વિચારણા કરતા હતા, કેમ કે કેન્દ્રમાં બિલ પાસ કરવાનું એટલે ચર્ચા અત્યારમાં જ કરવી પડે. આજે ટાઈમ મળે ને તો હામીને લેવા જાવ, તમે ભેગા આવજો. એ બુધવારે હાલી પહોંચવા વાર લાગે છે, રોડ નું કામ હાલે એટલે મારા સાહેબ ને કેવું પડે, નહીતર તો છે ને હું ધારા બે હેલા જઈ પણ ત્યાં હાલવાનો રસ્તો નથી એના હિસાબે. તો કઈ નઈ, હા. અને જો મસ્ત એવું એક કરેણનું ફૂલ ખીલ્યું છે સાહેબ, વાહ. મને છે ને ફૂલ જ્યારે વાવું ને એમાં પછી ફૂલ આવે ને તો બહુ ગમે. હજી આખું ફૂલ નથી ખીલ્યું, જો મસ્ત. અને તુલસીજી અત્યારે તો અહીં રાખ્યા છે, હવે પછી જોઈએ આજનો દી અહીં રાખીને પછી એની જગ્યા બદલીએ. કા હમણાં જો આવશે ને એટલે એક આરે બધામાં ગુલાબ આવશે, આ ત્રણે ત્રણમાં ગુલાબની કળી આવી. અને આ વખતે મેં ગુલાબ નો લીધા, કેમ કે ગુલાબ માં કેવું થાય એમ કે ફૂલ આવશે ફૂલ આવશે, એક કે બે વાર ફૂલ આવે પછી છે ને એમને મૂકી જાય પ્રોબ્લેમ હોય. ટેકો નથી આવતો ને, મેં હવે ઉનાળામાં જ ફૂલ આવશે, આમાં બધામાં ત્રીજી ચોથી વાર ફૂલ આવવાના છે. ને આ ગુલાબ ને વર્ષ દોઢ વર્ષ થઈ ગયું, આમાં છે ને નોન સ્ટોપ આખું વર્ષ ગુલાબ આવ્યા. એટલે આ કલમ હારી નીકળી, ક્યારેક ક્યારેક કલમ હારી નીકળે અને ક્યારેક હાવ ફેલ થઈ જાય. અને અહીંયા એક ઝાડ છે ને, આ એમાં જો અત્યારે પાંદડા નથી કોઈ નથી, ખાલી આ ડુંગળીની ગાંઠ હોય ને ગાંઠ છે. હવે આમાં માર્ચ એપ્રિલમાં છે ને મસ્ત એવું ફૂલ આવશે, જે બાસ્કેટબોલ જેવું. ઘણી વખત મેં તમને વિડીયોમાં બતાવેલું છે, મારા આગળના વિડીયોમાં છે. આ જોઈ લ્યો, નાગરવેલનું પાન કેવડું છે, મોટા મોટા ઉપર ઉપર છે, પણ ઉપર તો આપણે પહોંચી ન શકીએ. એક વેત ઉપરનું પાન છે, આમાંથી ચાર પાન બની જાય ખાવાના, ચાર આરામથી બની જાય ખાઈએ ને. અને સ્વાદમાં બહુ મસ્ત છે, હા. સુગંધ કેવી આવે સરસ, કફ સરદી ઉધરસ ઘર પડી જાય. પૂજા પો આરામથી ગોળ બાપા આયથી હુકમ લઈ જાય ખબર. હા, અમારે બ્રાહ્મણ લઈ જાય, પછી છોકરીઓ કઈ વ્રત રહી હોય તો લઈ જાય, પછી આજુબાજુમાં મુસલમાન નો એરિયો છે તો એના બૈરા ખાય ને પાન, તો એ પાન લઈ જાય ખાવા હાથે છે ને. ભાવે ને ભાવે, અમુકને તીખા લાગે ને અમુકને ઓલા લાગે. લોકડાઉનમાં બધાને આ પાન મીઠા લાગતા હતા, કેમ કે નહોતા મળતા ને કે એટલે. અત્યારે હું સામેથી કહું ને તોય કોઈ લેવા ન થતું, તીખા લાગે નવા છે નવા છે ને લેવું છે. તો તમે કમ્પોટ પાન તોડો, ભલે દિયા એનાથી મોટું ને એનાથી મોટું કરો. આમ જો આ પકડો તો ઉપરથી, જો સાહેબનું મોઢું કવર થઈ જાય, હા આખું મોઢું ઢંકાઈ ગયું. તો કંઈ નહીં, હાલો ઘણી બધી વાતો થઈ ગઈ અત્યારમાં, ને આપણે ચર્ચા કરવાની છે, ભૂલતા નહીં. બપોરે નિરાતે ચર્ચા કરશું કઈ વાત ઉપર. ત્યાં લગી તમે વિચાર્યું કે હું કઈ વાત ઉપર ચર્ચા કરવાની છું, તો હજી વિચારી લ્યો. જલ્દી જલ્દી કમેન્ટ કરી દો ને, વિડીયોને હજી લાઇક ન કરી હોય તો ફટાફટ લાઇક તો કરી દો. બહુ આળસ કરો કે ભૂલી જાઓ, આટલું આળસ ન કરો ને. ખાલી એક બટન દબાવવાનું છે એટલે લાઇક થઈ જાય, અને એમાં કોઈ પૈસા નથી બેહતા, ફ્રી છે. લાઇક કરશો ને તો મારો વિડીયો આગળ ને આગળ શેર થાય અને મારું મોટિવેશન એ વધશે. તો મળીએ થોડીક વાર રહીને. અને સાહેબ જો લઈ જાય છે પાન નાખા ઠેલાવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઠેક ધારાના કાકા તમારા ની, તમારા તો મિત્ર ધારા એ તો જગ કાકા કરી દીધા કા. સારું, હાલો હાલો ભર દઉં, હા તો ભર દો. આવે હો, આવે આવે, હજી એક ડોલ નાખી દે. ઉપડી ગઈ તારાથી ડોલ, હવે સારું થઈ ગયું તને. છેડો પલળ છે,
હેલો ફ્રેન્ડ, તો સાહેબ ભાઈ આવ્યા છે દુકાને. મારે હવે ચા નાસ્તાના વાસણ ઉટકવા છે અને કપડાં હજી હુકવાના પડ્યા છે મશીનમાં. હા, ભૂલી જતી હવાર સવારમાં જો હસી મજાકને હાલતું હોય ને એટલે કામ ભૂલાઈ જાય. ચાલો ફટાફટ બે ચાર વાસણ છે ચા નાસ્તાને ઉટકી નાખું. મેં કપડાં પડ્યા મશીનમાં, એ હૂકવી દઉં છું એ પડ્યા વાસણ. ને અહીંયા છે કપડાં, તો ધોવાઈ ગયા છે કપડાં, બસ હૂકવાના જ છે. ચાલો ફટાફટ કપડાં હૂકવી દો પછી મળ્યા. હું આવી ગઈ છું મારી ફેવરેટ જગ્યાએ એટલે કે રસોડામાં, અને મસ્ત એવા રાજમા બાફવા રાખી દીધા છે જો. અને કોના કોના ફેવરેટ છે રાજમા એ પણ મને કહેજો. હળદર મીઠું એડ કર્યું છે, વધારે કંઈ એડ ન કરવું. મસ્ત ત્રણ થી ચાર વિસલ આવી જાય ને એટલે રાજમા બફાઈ જાય, કેમ કે રાતના પલાયરા હતા એટલે બફાતા વાર નહીં લાગે. અને હવે ઓરી દઉં આ બાજુ ભાત એટલે રાજમાનો ભાત બફાઈ જાય, પછી બાકીની રસોઈની તૈયારી કરશું. તો કન્ટિન્યુ આવી જ રીતના જોડાયેલા રહેજો. અને આજે મેં સાડી પહેરી છે તો કેવી લાગે છે એ પણ મને જરૂરથી કહેજો. આજે ઠંડી નથી અને વાતાવરણ બહુ સારું હતું તો મન થયું કે હાલો ને આજે સાડી પહેરું તો કંઈક બીમારીમાંથી બહાર નીકળીએ. નહીં કરતો છે ને અરીસા મોટું જોઈને એવું લાગે કે માંદા છે માંદા છે, જાણે ઘણા ટાઈમથી આ માંદી ન હોય એવું લાગતું હતું. પણ આજે સાડી પહેરીને તો મસ્ત લાગે અને સારું ફીલ થાય છે કે નહીં સારું છે. તો કંઈ નહીં, હાલો વાત ન કરવી, ફટાફટ હું રસોઈ બનાવી લો પછી મળીએ. તો ભાત અને રાજમા બફાઈ ગયા છે અને મેં રાજમાનો મસાલો તૈયાર કરી લીધો છે અને ટમેટાએ કટ કરીને તૈયાર કરી લીધા છે. તો હેમાબેન ઘણા દિવસથી કહેતા હતા કે લોટવાળા ટમેટાના શાકની રેસીપી મને આપજો, તો આજે હું તમને રેસીપી તમારી એ શેર કરવાની છું હેમાબેન. બહુ જ ઇઝી છે આ રેસીપી, આપણે રેગ્યુલર જે શાક બનાવીએ એ જ રીતના બને છે, પણ થોડીક એવી તમારી એ રેસીપી શેર કરી દઉં. તો હાલો જો અહીંયા કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર, અને પહેલાં તો આપણે આમાં 3 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈએ, કેમ કે થોડુંક આગળ પડતું તેલ હોય ને તો આ શાક ખાવાની મજા આવે, આમાં એટલો બધો રસો નથી કરવાનો. એટલે તો આપણે આ 3 પાવડા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ એટલે રેસીપી ફટાફટ તમારી હવે શેર થઈ જાય. તો અહીંયા મેં એક ડીશ લીધી છે, એમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર લેવું, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી જેવું આ તીખું મરચું, કેમ કે બે અલગ અલગ છે ને મસાલા મારે ખલાસ થઈ ગયા છે એટલે અલગ રાખ્યું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આટલા મસાલાની આપણે જરૂર પડશે. તો ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈએ એટલે ફટાફટ તેલ ગરમ થઈ જાય, પછી આપણે ટમેટાના શાકનો વઘાર કરીએ. હા, મેં છે ને 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને મોટા મોટા કટ કરીને લીધા છે. મોટું જેમ તમે કટિંગ કરશો ને એમ ટમેટાનું શાક બહુ મસ્ત બનશે. તો હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં રાઈ એડ કરશું, રેગ્યુલર રાઈ જીરું જે તમે ખાતા હોય, પણ રાઈનો સ્વાદ થોડો વધારે સારો આવે. 1/2 ચમચી રાઈ એડ કરી દઈએ, રાઈ તતડી જાય પછી આપણે આમાં હિંગ એડ કરશું. તો રાઈ તતડી ગઈ, હવે આપણે આમાં થોડીક એવી હિંગ એડ કરી દઈએ અને પછી એડ કરી દઈએ ટમેટા. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી નાખે અને 5 થી 7 કળી છે લસણનું જે મેં ખાંડી અને લીધું છે એ ઉમેરી દઈએ ને બરાબર, અને આપણે મિક્સ કરી લઈએ. લસણનો સ્વાદ બહુ મસ્ત આવે લોટવાળા ટમેટાના શાકમાં. અને હવે આપણે જે મસાલા એક ડીશમાં તૈયાર કરીને રાખ્યા છે એ બધા ઉમેરી દઈએ અને બરાબર હવે આને આપણે મિક્સ કરી લઈએ. આ શાક ખાવામાં બહુ મસ્ત લાગે, તમે ભાખરી રોટલી રોટલા ભાત ખીચડી ગમે એની યારે ખાવું, મસ્ત બને છે આ શાક. તો હવે આપણે આને 5 થી 7 મિનિટ આમ જ આપણે ઢાંકીને આને ચડવા દેવાનું છે. તો હવે હું આને ઢાંકી દઉં, તો 5 થી 7 મિનિટ આપણે આને વરાળમાં જ ચડવા દઈએ પછી તમને બતાવું. તો 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને વચ્ચે મેં 1 થી 2 વખત આને મિક્સ કર્યું હતું તો ટમેટા સરસ એવા આપણે ચડી ગયા છે. તો હવે આપણે આમાં 1/2 ચમચી જેવું આપણે આમાં ગોળ ઉમેરવાનો છે. તમે ખાંડ ઉમેરો તો હારે, પણ ગોળનો સ્વાદ બહુ મસ્ત આવે આમાં. ના ને બરાબર ફરી પાછું મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે આમાં છે ને એડ કરીએ 1/2 કપ જેવું પાણી અને ફરી આને છે ને 2 થી 3 મિનિટ ચડવા દઈએ. એક ઉઘરો આવી જાય ને એટલે ગોળે આપણો બરાબર આમાં મિક્સ થઈ જાય. અને ગોળ કે ખાંડ ઉમેરવાનું કારણ એ છે
કે ટમેટામાં ખટાશ હોય અને ખાટું મીઠું શાક હોય ને તો જ ખાવાની મજા આવે. તો બસ આને છે ને 3-4 મિનિટ આપણે ઢાંકીને ઉકળવા દઈએ, પછી આપણે આમાં એડ કરશું ચણાનો લોટ. ચાલો, મસ્ત એવો ટમેટા આપણા ચડી ગયા છે અને ગેસની ફ્લેમ તમારે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. તો હવે આપણે આમાં એડ કરી દઈએ ચણાનો લોટ, અને આ 1 ચમચો ચણાનો લોટ મેં લીધો છે. તો હવે આપણે આમાં થોડો થોડો ઉમેરતા જવાનો અને બરાબર મિક્સ કરતું જવાનું. અને શાક બહુ જ મસ્ત થાય. જો ચણાનો લોટ આપણે ઉમેર્યો ને એટલે બધું પાણી આમાં લોટમાં શોષાઈ ગયું. તો અત્યારે મેં 1/2 ચમચો ચણાનો લોટ ઉમેર્યો છે, 1/2 રાખી દીધો છે. એટલે એમ સમજો ને કે 2 નાની ચમચી જેવો તમારે લોટ જોવે અને મસ્ત એવું શાક તૈયાર થઈ જાય. તો હવે ફરી પાછું આમાં થોડુંક પાણી ઉમેરી દઈએ. અને આમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને ચડવા દઈએ, એટલે તૈયાર થઈ જાય આપણું મસ્ત એવું લોટવાળું ટમેટાનું શાક. હલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગયું છે મસ્ત એવું લોટવાળા ટમેટાનું શાક. અને તમે જોવો એમ સાઈડમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે, અને જેમ ઠંડુ થાય ને એમ તેલ અલગ થઈ જાય, અને ખાવામાં બી બહુ મસ્ત લાગે છે આ. તો આ હતી લોટવાળા ટમેટાના શાકની રેસીપી. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લીલા ધાણાથી અને આપણે ગાર્નિશ કરીએ. તો તૈયાર છે મસ્ત એવું રોટલી, રોટલા, પરાઠા, ખીચડી, ભાત, બધાની યારે ખવાય એવું લોટવાળું ટમેટાનું શાક. તો હેમા બેન, આ હતી મારી રેસીપી જે મેં તમારી યારે શેર કરી. તો તમે પણ બનાવજો, ટ્રાય કરજો અને પછી તમારો ફીડબેક મને આપજો કે કેવું બન્યું લોટવાળું ટમેટાનું શાક. તો હાલો હવે હું બાકીની રસોઈ કરી લઉં, પછી મળીએ. કમેન્ટ કરવાનું ના ભૂલતા હો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને બપોરામાં છે મસ્ત એવા રાજમા, લોટવાળું ટમેટાનું શાક, રોટલી, ગાજર મરચાંનો સંભારો, ભાત, પાપડ અને ઠંડી ઠંડી છાશ અને ખાટું એવું દહીં. તો આ છે આજ બપોરનું મેનુ. ના તો ધરવ કરીને છાશ ને દહીં ખાવાના છે. સાહેબ ખાય કે ન ખાય, પણ આપણે તો છાશ ખાવાની છે. ગાધારે હા, તો આજ તો અમારી છુટ્ટી છે છાશમાં. તો હલો આવી જાઓ બધા બપોરા કરવા. તો આ છે આજ અમારું બપોરનું મેનુ. તો બપોરા કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના બ્લોગમાં જોડાયેલા રહેજો. આ પોપડા તો જો તું નિશાળે ગઈ હતી, પોતા કરવા ગઈ હતી. હાલો જો આ અંજુ નથી બોલતી, આ સાઈસ બોલે, પેટમાં ગઈ ને સાઈસ. આજે છાશ ને દહીં ખાધું, મારા મોઢા ઉપર આખા અલગ જ ચમક આવી ગઈ. તારે ઘડિયાળ ની હાલત તો જો કરી, આપણે તોડવા ધારીએ તો આમ ઘડિયાળ નો તૂટે. જો સ્પેર પાર્ટ બધા નોખા થઈ ગયા, એકો એક થઈ ગયા, એની રીતના ન થાય કઈ. આમાં જીવાય હોય તો એની રીતે થઈ ગયા. હા ધરા, તાર હું કરું બેન, રમો હવે. હવે તો બોલો, હવે હું વાત કરવાની હતી મારે. હા, એ વાત હજી તમે રાજીને બેઠા. હા, મેં તો આ બધા રાજીને બેઠા છે. તો હાલો હવે તમારે થોડીક ચર્ચા વિચારણા કરી જ લઉં. થોડોક વિડીયો કદાચ મોટો થઈ જાય તો એડજસ્ટ કરી લેજો. તો વાત જાણે કે એમ છે કે હમણાં છે ને 15-20 દિવસ કે મહિનો થી જેવું થઈ ગયું કાશે. વિડીયોમાં જોઈએ ને એવો તમારો સપોર્ટ મને નથી મળતો, મને એવું લાગે છે. પછી તમે તમારી જગ્યાએ સાચા છો. તો એ વાત ઉપર મારે ચર્ચા કરવી હતી કે મારા વિડીયોમાં શું ભૂલ થાય છે કે હું ઉણપ રહી જાય છે, એ મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે જે પહેલા મારા વિડીયો હાલતા હતા અને જે સપોર્ટ મળતો હતો ને, હમણાં તમારો સપોર્ટ મળતો નથી મને એવું લાગે છે પર્સનલી. એટલે થોડુંક દુઃખ થાય. અને હું એ જ વિચારતી હોય કે હું એવું કરું વિડીયોમાં નવું કે તમને ગમે અને મારો વિડીયો થોડો ગ્રો થાય, ચેનલે ગ્રો થાય. તો એ તમને જરૂરથી કહેજો. તો તમને મારી રેસીપી ગમે છે કે મારી ડેઈલીની રૂટીન લાઈફ ગમે છે કે મારો સાઈડનો હસી મજાકવાળો જે બ્લોગ હોય એ ગમે છે, પહેલાં તો તમે એ મને કહેજો. તમને કેવા વિડીયો જોવા ગમે છે એટલે એની ઉપર હું થોડીક મહેનત વધારે કરું અને કંઈક અલગ કન્ટેન્ટ લઈને આવું, તમારી એને શેર કરું. કેમ કે થોડુંક એ આગું પાછું થાય ને એટલે અંદાજ આવી જાય કે 15-20 દિવસ પહેલાંનો જે ગ્રો હતો અને અત્યારનું જે લેવલ છે એ ઘણું ડાઉન ઉપર લાગે છે. તો મારી ક્યાં ભૂલ થાય છે ને એ મને તમે જરૂરથી કહેજો. કેમ કે તમે મારી ફેમિલી છો, તમે રોજ મારો વિડીયો જો, હું તો બનાવીને તમારી એને શેર કરી દઉં. પણ ભૂલ શું છે,
ક્યાં કચાશ રહી જાય છે એ તમે નોટિસ કરીને મને જરૂર થી કેજો. બસ મારે આ વાત તમારી એને કરવી હતી, કેમ કે ક્યાંક ને ક્યાંક મારાથી ભૂલ ખાતી હોય, કદાચ એ ભૂલ મને ધ્યાને ન આવતી હોય પણ તમને આવતી હોય, કેમ કે તમે મારા વડીલ છો. આમાં મારા માથે કાણે કોઈ છે, કોઈ બેન કરી, કોઈ દીકરી કરી, તો નાના મોટા કોઈને પણ જો મારી ક્યાંય ભૂલ દેખાતી હોય તો પ્લીઝ મને સજેશન આપજો કે અંજુબેન તમારી અહીંયા ભૂલ છે તો એની ઉપર હું ધ્યાન દઈશ અને એમાં સુધારો કરવાની કોશિશ કરી. અને જો મારા વિડીયો બરાબર આવતા હોય તો પણ તમે મને સપોર્ટ કરજો એટલે મારી ચેનલે આગળ ગ્રો થાય અને હું પણ આગળ વધું. અને લાઇક અને શેર તો એકદમ ફ્રી છે, તો એ તમે કરવાનું કેમ ભૂલી જશો. લાઇકનું બટન પ્રેસ કરતા જાઓ એટલે તમારા જેટલા પણ ગ્રુપમાં કે તમારા ફેમિલી મેમ્બર હોય ને એને મારો વિડીયો સજેસ્ટ કરશે. અને એ પણ જોઈએ કદાચ તમારું જો શેર કરવાથી કે લાઇક કરવાથી 5 વ્યક્તિ આપણી ફેમિલીમાં જોડાશે ને તો ઘણું બધું મોટિવેશન મારું પણ વધશે અને મને થોડુંક એમ થઈ જાય કે નહીં ભાઈ મારી ફેમિલીએ મને સપોર્ટ કર્યો. તો આ ચર્ચા કરવી હતી, બીજી કંઈ નહીં. આ એક થોડીક મૂંઝવણ હતી જે તમારી એ શેર કરી નાખી. તો તમે કેટલા એગ્રી છો મારી વાત ઉપરથી એ તમે મને કહેજો. મારી કંઈ પણ ભૂલ હોય ને તો તમે જરૂરથી કહેજો, કેમકે એક દિવસ મેં વિડીયો નહોતો મૂકો ને તો તમારા એટલા બધા કમેન્ટ હતા કે બેન કેમ વિડીયો નથી આવ્યો, અમને ગમતું નથી, તમે રોવી ગમતું નથી, તમારા વિડીયા વગરનો આખો દિવસ નથી જતો, જોયા વગર હાલતું નથી. તો તમે ઘણા બધા મારી ચિંતા કરો છો, મારું ધ્યાન રાખો છો, પણ તમે એટલું સપોર્ટ કરવાનું ભૂલી જાઓ છો. જેટલું તમે મારું ધ્યાન રાખો ને એટલો જ મને સપોર્ટ કરશો ને તો ખરેખર હું છે ને 2-4 મહિનામાં છું ને એનાથી આગળ વધીશ અને કંઈક અલગ વિડીયો લઈને આવવાની કોશિશ કરી. અને જે છે ને એ રિયલ લાઈફ છે, જે છે એ હું તમારી એને શેર કરું છું. કોઈ બનાવટી નથી, કોઈ દેખ દેખાડો નથી, જે છે એ રિયલ હું તમારી એને બધું શેર કરું છું કે હું ઓફ કેમેરાએ આજ છું અને ઓન કેમેરા આજ છું. રિયલ મારી લાઈફ જ આ છે જે હું તમારી એને શેર કરું. તમારા ગ્રુપમાં શેર કરો એમાં 5 જણા આવે તો ઘણું થઈ જાય એટલે મને ઘણો સપોર્ટ મળે અને મારું મોટિવેશન વધે કે નહીં બસ હવે મારે કંઈક કરવાનું છે તમારા હાથું થઈને. કેમ કે એક દિવસમાં મેં જોઈ લીધું કે તમે કેટલા બધા મારી ચિંતા કરો છો. તો બસ આ ચિંતા અને આ જે તમે ધ્યાન રાખો છો ને આગળ ધ્યાન રાખતા રહેજો. બસ આજ કેવું તું જાજુ નહીં, જો મારી વાતથી તમને કોઈને પણ થોડુંક એવું દુઃખ લાગ્યું હોય ને અને ન ગમ્યું હોય તો દિલથી હું તમારા બધાની માફી માગું છું, મને માફ કરજો. કેમ કે મારા દિલમાં મારા મનમાં હતું ને મેં આજ તમારી એને શેર કરી દીધું. તો બસ આજ ચર્ચા કરવી હતી, બીજી કોઈ નહીં. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો, જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ.